નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું તમારી સાથે નેહા અટારા સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની મેડિકલ કોલેજની હોસ્ટેલને ફાયર વિભાગની નોટિસ શિષ્યના રજૂઆત બાદ તમામ તંત્ર સજા પોરબંદરમાં કોળી સમાજના આરાધ્ય માધાનતા દેવોનો પ્રાગટી મહોત્સવ હિન્દુ સંગઠનો આપ્યું સુરક્ષા કવચ પોરબંદરમાં સસ્તા અનાજનું વિતરણ ન થતા અનેક લોકોને મુશ્કેલી મકર સંક્રાંતિના તહેવાર પર લોકોમાં રોષ બળા માં શિયાળુ પાકનું મબલખ વાવેતર પ્રતિદિન વિવાદમાં આવી રહ્યું છે આ બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં મેડિકલ કોલેજ નું તંત્ર વિદ્યાર્થીઓનું હિત વિચારતું નથી પાલિકાએ જર્જરીત અંગે સર્વે કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ સલામતી ને ધ્યાને લઈ નોટિસ ફટકારી છે પોરબંદર માં મેડિકલ કોલેજ નું બીજું વર્ષ થયા બાદ બોયઝ હોસ્ટેલ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે પોરબંદર શહેર ની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશ નો આવેલું એક બિલ્ડિંગ ઉષા ભાડા થી રાખવામાં આવ્યું છે ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રીધી સીધી એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જર્જરિત જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને જાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં બિલ્ડિંગનું ભાડું રૂપિયા ત્રણ લાખ અને ત્રાણું હજાર માસિક ચૂકવવામાં આવી રહ્યું છે શહેરમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો રૂપિયા એક લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી પરંતુ કોઈ વચેટ આવી ચાર ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે તો બીજી તરફ આ બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી ત્યારે આવી નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું ત્રણતર રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાખના પ્રમુખ નેહા ઓડિત્રા અને જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી ત્યારે આ બિલ્ડિંગના રૂમ નંબર પાંચસો બેમાં છત પરથી પોપડા ખડ્યા હતા જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અધર થઈ ગયો હતો સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી પરંતુ આ પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોય તો મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે માત્ર બહારના ભાગે રંગરંગાન કરી દેવાયું છે ઠેર તિરાડો જોવા મળે છે આ બિલ્ડિંગની લિફ્ટ પણ બિસ્માર હાલતમાં છે થોડા સમય પહેલા લિફ્ટ અજવચ્ચે બંધ થઈ જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને એક કલાકે તેઓ બહાર નીકળે તેવી શક્યતા હતી આમ અહીં સૌથી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમ વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ગ કપાવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા ત્યારે આજે ફરી શિવસેનાની ટીમે આ બિલ્ડિંગની મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી હતી જેમાં હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે દિવાલો પરથી પણ પોપડા ખરી રહ્યા છે પાઇપલાઇનમાંથી પાણી લીક થઈ રહ્યું છે

આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા તેની સામે કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે ત્યારબાદ શિવસેનાની રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ આ બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાં ફાયર સેફટીના જરૂરી સાધનો ન હોવાથી તેને એનઓસી લગાવવા અંગે ફાયર વિભાગે સુરક્ષાની દ્રષ્ટિએ નોટિસ ફટકારી દીધી છે મારા નામ અભયજનકરાજ મહેતા વાયરલેસ ઓફિસર પોરબંદર ખાતે ફરજ બજાવું છું હાલ ફાયર બ્રિગેડ દ્વારા ચીફ શ્રી તથા ગાંધીનગરથી અમારા નિયામક સાહેબ અને આરએફઓ એફ ઓ શ્રીની આદેશ અનુસાર લિસ્ટ મુજબની એકસો ને અઢાર જેટલી બિલ્ડિંગ છે જેની અમે નોટિસ આખરી નોટિસ બજાવાની કામગીરી ચાલુ હોય એમાં અંદાજે પિંચોતેરથી ઉપર નોટિસની બજવણી થઈ ગયેલી છે હવે આગળની કાર્યવાહી એના નોટિસ પીરિયડ પૂર્ણ થઈ હતી કરવામાં આવશે આ આ જે તમે ઉલ્લેખ કર્યો એ બિલ્ડિંગ પણ આ પેકીની એક જ છે તો એમની પણ જ્યારે કાર્યવાહી નોટિસ સમય પછીની થશે એ આની અંદર જ આ કરી લેવામાં આવશે ઉલેખનીય છે કે શીવશેનાની વિદ્યાર્થી પાખના પ્રમુખ નેહા ઓરેત્રા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી ઉપપ્રમુખ નારણ સલેટ સહિતનાઓની એક માસ પૂર્વે થયેલી રજૂઆત બાદ પાલિકા અને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે શિવસેનાના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે જો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય કામગીરી નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર કોળી સમાજ દ્વારા માધાંત પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના રાજમાર્ગ ઉપર યોજાયેલી ભગવાન શ્રી માધાતાની રથયાત્રામાં હિન્દુ સંગઠનોએ સુરક્ષા કવચ પણ પૂરું પાડ્યું હતું તો આ પ્રસંગે ધર્મસભાનું પણ આયોજન થયું હતું જેમાં સાંસદ સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર કોળી સમાજ અને માધાનતા ગ્રુપ દ્વારા માધાનતા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના રાજમાર્ગો પર યોજાયેલા ભગવાન શ્રી માધાનતાની રથયાત્રાને હિન્દુ સંગઠનોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું આ તકે પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકી અને તાલુકા પ્રમુખ ગીગાભાઈ ચાવડાના માર્ગદર્શનમાં

જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો પર ભગવાન માધાતાની જયના નાદ સાથે આ યાત્રા ફળી હતી જેમાં કોળી સમાજના ભાઈ બહેનો ડીસેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઉપરાંત બજરંગ દળ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને મહેર શક્તિ સેના સહિત વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને રાજકીય પક્ષો દ્વારા પણ રાજમાર્ગો ઉપર રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું વાજતે ગાજતી આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા અને ભગવાન આરાધના કરી હતી રાજમાર્ગો પસાર આ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી આ પ્રસંગે પોરબંદર જિલ્લાના સાંસદ રમેશ ધડુક અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર કુતિયાણ તાલુકા કોડી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા બાબુભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા દ્વારા હર વખતની જેમ આ વખતે પણ અમે અમારા ઈષ્ટદેવ કોળી સમાજના શ્રી માંડાદા પ્રાગટ્ય મહોત્સવ ઉજવી રહ્યા છીએ તો એના સંદર્ભે અમે હર વર્ષે એક ચૌદમી જાન્યુઆરીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ એ બદલ અમારા તમામ સમાજના ભાઈઓ યુવાનો તમામ જ્ઞાતિબંધુઓ બધા એક સ્થળે અમે ભેગા થઈએ હાજરી આપીએ છીએ અને તમામ અમે સવારે નવ વાગે શોભાયાત્રાનું ચોપાટી ગ્રાઉન્ડ ઉપરથી પ્રસ્થાન કરી અને પોરબંદરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી અને પાછી ચોપાટી ગ્રાઉન્ડ ઉપર જઈ અને સમાજના અમારા તમામ આગેવાનો તથા મહંતો સંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરી અને માંદાતા ભગવાનનો જયકારાનો નાદ બોલી અને સમગ્ર કાર્યક્રમનું બે વાગે સમાપન કરવામાં આવે છે જય માંધાતા જય કોળી સમાજ બાબુભાઈ ચૌહાણ મહામંત્રી સમસ્ત કોળી સમાજ પોરબંદર આજે અમારે સમસ્ત કોળી સમાજનું જે એક નજરાનું નામ કહી શકાય કે અમારા સમાજનું અસ્તિત્વ જે નામ ઉપર છે એવા માનદાતા પ્રાગટ્ય આજે શોભાયાત્રા પોરબંદરના જાહેર માર્ગો પર પસાર થઈ રહી છે ગૌરવ છે કે અમે અને અન્ય સમાજ પણ આ પ્રાગટ્યના ઉત્સવને એક પોતાનો ઉત્સવ ગણી અને સહયોગી બન્યા છે અસ્તુ જય કોળી સમાજ આકાશ ડાયરેક્ટર અને કોળી સમાજના અગ્રણી ભરતભાઈ બામણિયા સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો બપોરના સમયે યોજાયેલી આ ધર્મસભામાં કોળી સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર તો બીજી તરફ પોરબંદરના રાજમાર્ગો પર માધાંતા ભગવાનની શોભાયાત્રાનું હિન્દુ સંગઠનો સહિતની સંસ્થાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું ખાસ કરીને માધાંનતા ગ્રુપના પ્રમુખે શિવસેના દ્વારા તલવારની ભેટ આપી માં શક્તિનું આહવાન કરાયું હતું શહેરના રાજમાર્ગો ઉપર યોજવામાં આવેલ માધાંત ભગવાનની શોભાયાત્રામાં કોળી સમાજના ભાઈ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તો આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ત્યારે શિવસેનામાં પણ આ શોભાયાત્રાના સ્વાગત માટે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિવસૈનિકોએ આ યાત્રાનું ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાની હોસ્પિટલ નજીક ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે માધાનતા ગ્રુપના પ્રમુખ એવા ચંદુભાઈ બારૈયાનું શિવસેના જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી દ્વારા હાર તોરા કરી સ્વાગત કરાયું હતું જેમાં તલવાર ભેટ આપી મા ભવાનીનું આહવાન કરાયું હતું ત્યારે જય ભવાની અને જય માધનતાના નંદ ગુંજી ઉઠ્યા હતા તો કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકીનું શિવસેનાના અગ્રણી બાબુભાઈ પાંડાવદ્રા એ હારો કરી સ્વાગત કર્યું હતું તેમજ શિવસેના જિલ્લા મહામંત્રી અરવિંદભાઈ વાડા દ્વારા મધાંતા ગ્રુપના અગ્રણી બાબુભાઈ ચૌહાણનું હારતોરા કરી સ્વાગત કરાયું હતું અને શિવસેના સુભાષનગર શાખાના પ્રમુખ હરીશભાઈ તુંબળિયા અને ઉપપ્રમુખ રાજુભાઈ સલેટ દ્વારા માધાંતા ગ્રુપના ઉપપ્રમુખ અશોકભાઈ ભરડાનું હારતોરા કરી સ્વાગત કરાયું હતું આ મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં તહેવારો દરમિયાન પણ અનેક વિસ્તારમાં રાશન કાર્ડ ધારકોને અનાશ વિતરણ થયું નથી જેને લઈને અનેક જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેઓએ તંત્ર સામે લોષની લાગણી વ્યક્ત કરી હતી પોરબંદરમાં રાશન કાર્ડ ધારકોને દર મહિને ઘઉં ચોખા ચણા તુવીર દાળ અને નિમક સહિતના ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવે છે જે સામાન્ય રીતે દસ તારીખ સુધીનું શરૂ થઈ જતું હોય છે પરંતુ આ વખતે તે સલાડવાળા ભોંયવાળા અને ખારવાવાળના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી અનાજનું વિતરણ કરાયું નથી જેથી કાર્ડ ધારકોમાં રોષ જોવા મળે છે હમણાં બેન સલાડવાળો હેઠા પડીએ આ રહે તમારે આ જ રહે છે તમારે પંદર તારીખ થઈ ગયે તો હજી આવ્યા નથી કરવો હું ખા કેમ ન થાય એટલે

તરા અનાશ વગર ખીચડો પણ બનાવી શક્યા ન હતા મારું નામ ભરતભાઈ છે સંકળા દેવ તહેવાર હોય ગયા છે આજે 15 તારીખ થઈ અનાજે બહુ મોડો આવી છે પણ વેલાસર આપી દીયો એટલા માટે બહુ સારું તો અમને કઈ ઉપયોગ આવી જાય તો મહેરબાની તમારી આ અંગે ગોડાઉન તપાસ કરતા એ ઉષાણવા મળ્યું હતું કે અનાશ પહોંચાડતા শ্রমিকોને તેઓ નિગત માસની મંજૂરી ન મળતા તેઓએ કામ કરવાનું બંધ કર્યું હતું જેને લીધે અનાજ વિતરણ થઈ શક્યું નથી તેરા વિસ્તારમાં સામાજિક કાર્યકરે પણ વહેલી તકે અનાજ વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર કરી છે આ દેશભરની અંદર લોકસભાની ચૂંટણી અંતર્ગત દેશના સન્માનીય વડાપ્રધાન મોદી સાહેબ દેશભરની અંદર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે એ માટે તંતોડ સરકારી તંત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે છેવાડાના માનવીને એમની જરૂરિયાતનું જે અનાજ છે એ અનાજ મળતું નથી અને સલાટવાળો આ હોરાવાડ નાગરવાળો ભાટિયા બજાર ખાડવાવાડ સહિતના વિસ્તારોમાં લોકોને મકર સંક્રાંતના તહેવાર ઉપર ખીચડીની જે જરૂર હોય છે અનાજની જે જરૂર હોય છે એ અનાજ એમના રાશન એમના હકનું રાશન એમને મળતું નથી અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર તનતોડ પ્રયત્ન કરે છે પરંતુ અહીંયા સ્થાનિક વહીવટી તંત્રની સંપૂર્ણ બેદરકારીને કારણે અનાજ લોકો વંચિત લોકોને મળતું નથી અને પોરબંદરના સન્માનીય કલેક્ટર સાહેબે ખાતરી આપી હતી મીડિયા સમક્ષ કે અમે એક થી દસ તારીખ સુધીમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે ફરિયાદો આવે છે ત્યાં માલ પૂરતો પહોંચાડી દેશું પરંતુ કલેક્ટર સાહેબ આ દર વર્ષે આ દર વખતે આ અનાજ ગરીબ માણસોને મળતું નથી અને ખૂબ જ ગરીબ માણસો હેરાન પરેશાન થાય છે તંત્ર દ્વારા સમયસર અનાજ પહોંચાડવાના દાવા કરવામાં આવે છે પરંતુ નજીકના વિસ્તારમાં જ અનાજ સમયસર આપવામાં આવે છે અને જે વિસ્તારમાં અનાજની ખાસ જરૂર હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોને દર મહિને અનાજ માટે ટળવડવું પડે છે ત્યારે વિસ્તારમાં નિયમિત અને પૂરતું અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર પતંગ ઉડાવવા ગયેલા ચાર જેટલા લોકો પર પતંગના દોરા બાબતે એક ટોળાએ હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ ચાર જેટલા સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા વિજય જયંતિભાઈ કુડેચા જયંતિ ચક્કુ કુડેચા રમેશ જયંતી વાઢિયા અને જયંતી માલદે વાઢિયા સહિતના ચોપાટી ખાતે પતંગ ચગાવવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યો એક શખ્સ પતંગના દોરા લઈને ભાગતા આચારી લોકોએ આ શખ્સને ઝડપી લઈ અને બોલાચાલી કરી હતી જે બાદ આ ચાર જેટલા સભ્યોએ પર દસથી વધુ લોકોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત ચારેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિજય જયંતી ચક્કો કુડે અમે બધા પતંગ ચગાવતા હતા ને પતંગ ચગાવતા ચગાવતા અમે બધા પતંગ ચગાવીને એ બધા આવીને ને અમારો ધોરણ ઢેરો લઈને વહી ગયા અમે બધા ચારે ચાર અમે હતા એ ઘર ઘરના બધા લેવા ગયા લેવા ગયા ને કે પતંગનો દોરો દઈ દીધો પહેલાં થોડીક વાર જબરદસ્તી કરીને આપી દીધો પછી એના બધા બીજા માણસોને ફોન કરીને અહીંયા બોલાવી લીધા આપણે રામાપીંડના ચોપાટી રામાપીરનું મંદિર અહીંયા પછી બધાને બોલાવીને ગેડા લોખંડના પાઇપ હતા પાંચ છ જણા પાસે બે જણા પાસે ધોકા હતા અને એક જણા પાસે ચાકુ હતી ને બધાને અમને ચારે ચાર ને માર્યા બધાને અલગ અલગ લઈને લઈને ને લઈને પછી બધાને મોબાઈલને બધા જોટી લીધા બધા પાસેથી પૈસા હતા મોબાઈલના એ કાઢી લીધા મોબાઈલના કવરમાં હતા એ પૈસા એ લીધા મોબાઈલ પછી બીજો ભાઈ હતો એ ભાઈ મોબાઈલ લઈ આવ્યો પૈસા હતા એ કાઢી લીધા બધા ને પછી અહીંયા બધા અલગ અલગ માનમાં અહીંયા ધીરે ધીરે પી ગયા બધા અઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ લોકોને એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના મોબાઈલના કવરમાં રહેલા પૈસાની પણ લૂંટ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા તે ઉપરાંત અનેક પક્ષીઓની જીવાદોરી પણ કપાઈ હતી જિલ્લામાં પતંગના દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા પ્રકૃતિ દયુત સોસાયટીએ આયોજન હાથ ધર્યું હતું પોરબંદરના મકર સંક્રાંતિના પર્વે પતંગથી ઘાયલ પક્ષીઓની સારવાર મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તેના માટે ટીમ સજ્જ બની હતી અને પક્ષી હતું મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે ત્યારે ઓછામાં ઓછી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય અને તે માટે કામગીરી કરી હતી મકર સંક્રાંતિના દિવસે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાના બનાવો બન્યા હતા જેમાં કબૂતર ફ્લેમિંગો કુંજ કરકરા ટીટોડી ચામાચીડિયું ગ્રે હેરોન બગલા સહિતના પક્ષીઓને નાની મોટી ઈજાઓ થતાં પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપી હતી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન દવા

પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત આપણે પક્ષીઓની પતંગના દોરાથી ઓછા કપાય અને તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના અભિયાન શરૂ કરેલું હતું આ તકે ખાસ ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી વતી હું પોરબંદરની તમામ જનતાનો આભાર માનું છું કે આ વર્ષે પણ તમે અમને ખૂબ જ સાથ આપ્યો અને દર વર્ષ કરતાં પણ ઓછું ફક્ત બેતાલીસ જેટલા પક્ષીઓ જ અત્યારના હાલ ઘાયલ થઈને આ બે દિવસની અંદર જોવા મળ્યા હતા જેમાંથી અંદાજે અગિયાર જેટલા પક્ષીઓનું મૃત્યુ થયું હતું અને ખાસ કરીને તેમાં પણ કબૂતર ફ્લેમિંગો પેટેડ સ્ટોક એવા પક્ષીઓ વધુ જોવા મળ્યા હતા જેમને સામાન્યથી લઈ થોડી મોટી ઈજાઓ સુધી હતું જેની સારવાર કરી અને હાલ જે ટોટલી ક્યોર થઈ ગયા છે એવાને મુક્ત કરવામાં આવ્યા છે અને જેને જરૂર છે એ લોકોને અત્યારના સેન્ટરની અંદર વધુ સારવાર માટે રાખવામાં આવેલા છે જે ફરીથી સજા થાય તેને ફરીથી આકાશ પર ઉગાડી દેશે પ્રાપ્ત માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા હતા તેઓને સમયસરની સારવાર મળતા તેઓના જીવ બચી ગયા છે કારણ કે કબૂતર વધુ ઉડાઉડ કરતા હોય અને તેના કારણે કબૂતર ઈજાગ્રસ્ત થવાના બનાવો બન્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર ભૂતપૂર્વ દ્વારા શાળાના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરાઈ છે જેમાં હિસાબ બાબતે કેટલાક શખ્સોએ આક્ષેપો કર્યા હતા ત્યારે આ કામગીરીના હિસાબ આજે સવારે અગિયાર થી એક દરમિયાન શાળા ખાતે રજૂ કરવામાં આવ્યો હતો જે હિસાબ અંગે ખર્ચની વિગતો જાહેર કરાઈ છે છેલ્લા છ સાત મહિનાથી જ્યારથી અમારું બાલુબા કન્યા વિદ્યાલયનું સમારકામ ચાલુ કર્યું છે ત્યારથી છ સાત બેનો અમારા ફોરેનના અને અમુક પોરબંદરના અમારા એલુમનીના અને અમુક બહેનો અમારી પાસે સતત હિસાબની માગણી કરતા હતા બહુ જલ્દી હિસાબ દેવો શક્ય ન હતો પણ હિસાબના નામે અમને માનસિક રીતે અસ્વસ્થ કરતા હતા અને અમારી બધી જગ્યાએ શિક્ષણ મંત્રાલય કલેક્ટર ઓફિસ વગેરે લેખિત ફરિયાદો ફોરેનથી મોકલતા હતા આ બધાથી કંટાળી અને અમે લોકોએ અર્ધવાર્ષિક હિસાબ જાહેર કરવાનું નક્કી કર્યું કારણ કે જો એ લોકોની આ બધી પ્રવૃત્તિઓ વધે તો ભવિષ્યમાં આ કામને અસર થાય એવું હતું અને જો આ શાળાનું કામ પાછું બંધ થાય તો ફરી ક્યારેય આ શાળા ઊભી ન થાય એટલે જે દીકરીઓ માટે જરૂરિયાતમંદ પરિવારની જે દીકરીઓ માટે અમારે આ શાળા ફરી ચાલુ કરવી હતી એ અમારું સપનું અધૂરું રહી જાય એટલે અમે લોકોએ અમારી ટીમે નક્કી કર્યું કે પંદર જાન્યુઆરીએ સવારે અગિયારથી એક દરમિયાન બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અમે જાહેર હિસાબ મૂકશું અને એ પણ એક મહિના પહેલા ડિક્લેર કરી લીધું હતું એટલે જે કોઈ વ્યક્તિઓ અહીં હાજર હોય અથવા તો હાજર રહેવા માંગતા હોય તે અહીં હાજર રહી જાય અને અમારો આ હિસાબ જોવે પણ આજે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિ આ શાળાની અંદર હિસાબ જોવા માટે આવ્યું નથી એટલે અમે આશા રાખીએ આજ સુધી અને આજ પછી પણ કોઈને આ શાળાના હિસાબમાં રસ નથી એટલે એ આ અંતર્ગત અમને જે કરવામાં કરવામાં આવે આવે છે છે અને આ શાળાનું કામ બંધ 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 કરો 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 એ અમને પૂરી થશે આજે અમારી ટીમ સમગ્ર પોરબંદરની સામે જાહેર કરીએ છીએ કે અત્યાર સુધીમાં જે પાંચ મહિના પહેલા અમે ડોનેશન લેવાનું બંધ કરી દીધું હતું એ દરમિયાન એક લાખ એક કરોડ બત્રીસ લાખ ચોર્યાસી હજાર આઠસો ને સાહીઠ રૂપિયાનું અમને ડોનેશન મળેલું હતું જે અંતર્ગત અત્યાર સુધીમાં અમે લોકો એ બોતેર અને પિંચોતેર રૂપિયાનો ખર્ચ કરેલ છે અને અત્યારે લગભગ સાહીઠ થી વધુ શાળાનું કામ પૂર્ણ થયેલ છે માત્ર સાત મહિનામાં આવતા ત્રણ મહિનામાં એટલે દસ થી અગિયાર મહિનામાં અમે લોકો શાળાનું કામ સંપૂર્ણપણે પૂરું કરશું અને નવી ટર્મથી બહેનોને આમાં ભાગ લેવા અ અને શાળામાં ભણવા આવી શકશે જે બેનો અમને હેરાન કરતા હતા અમને એમ થતું હતું કે આ અંગત અમારા કોઈ કારણોસર અમને હેરાન કરે છે પણ હવે આજે કોઈ જ્યારે એ બેનોમાંથી કોઈ હિસાબ લેવા નથી આવ્યું એમના કોઈ પ્રતિનિધિ હિસાબ લેવા નથી આવ્યા કારણ કે એ લોકોએ કોઈ ડોનેશન આપેલું ન હતું એટલે કોઈ આવ્યું નથી તો અમે એવું માનીએ છીએ કે એમનો એ હેતુ માત્ર આ શાળાનું કામ બંધ કરવાનો અને પોરબંદરની અંદર એક સરસ એવી ઐતિહાસિક જગ્યા જે અત્યારે ડેવલપ થાય છે અને પોરબંદર તમામ ઐતિહાસિક જગ્યાઓ ડેવલપ થવી જોઈએ એવું માનીએ છીએ અને આ શાળા એક શરૂઆત થઈ છે એ શાળાને પણ એ લોકો બંધ કરાવવા ઈચ્છે છે એવું તારણ નીકળે છે પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં આગની ઘટના સામે આવતી હોય છે ત્યારે શહેરના ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી આ ઘટના બાદ ફાયર વિભાગની ઘટનાને જાણ થતાં સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો પોરબંદરના વિવિધ વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવતી હોય છે પોરબંદરના સરકારી કર્મચારી સોસાયટી ખાપટ ગરબી ચોકના રહેણાંક મકાનમાં આગ લાગી હતી આ ઘટનાની જાણ પોરબંદર પાલિકાના ફાયર વિભાગને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી જોકે આગની ઘટનાને લઈને ઘરમાં રહેલ ઘરવકડી બળીને ખાક બની હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

આ ભગીરથ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે પોરબંદર લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં તાજાવાલા લોહાણા મહાજન વાડીનું આધુનિકરણ કરી સૌરાષ્ટ્રમાં ક્યાંય ન હોય તેવી નમૂનેદાર આ વાડી બનાવેલ છે અને આ જગ્યા શહેરની પ્રથમ પસંદગી બની ગયેલ છે જેમાં આવકમાંથી જ્ઞાતિના આર્થિક નબળા પરિવારજનોને સ્કોલરશિપ સુવિધા મળતી થયેલ છે ખૂબ વિશાળ શેઠ ભાણજી લવજી લોહાણા મહાજનવાળી અને તેમાં અન્ય વિભાગોનો સમાવેશ થાય છે શ્રી નંદાજી સો વર્ષ થયા આવ્યા છે આ વાડીમાં પણ નવીનીકરણનું કાર્ય જ્ઞાતિજનોએ ઉદાર હાથે આપેલ અનુદાન થકી કરવામાં આવેલ છે આ વાડીની લગોલગ પોપટલાલ કાલિદાસ સસ્તા ભાડાની ચાલ આવેલ છે જે આર્થિક નબળા પરિવારો વસવાટ કરે છે આ ચાલમાં પિસ્તાલીસ જેટલા બ્લોક્સ છે જેના ઉપયોગ માટે ઉપર નીચે ટોયલેટ બ્લોક્સ આંતરિક પેસેજ રસ્તો ડ્રેનેજ બાલ્કની સીડીઓ અને કલર કામ વગેરે કરાવવાનું કામ પોરબંદર લોહાણા મહાજન દ્વારા શરૂ કરવામાં આવેલ છે જનરલ વપરાશ માટે સોનાલ પેનલ નાખી આપવામાં વિચારણા છે ત્યારે આવું ઐતિહાસિક કામ સમાજ માટે થઈ રહેલ છે ત્યારે સમાજ પાસે સ્વાભાવિક રીતે યોગ્ય અનુદાનની અપેક્ષા હોય જ રઘુવંશી સમાજના આર્થિક સંપન્ન દાતાઓને સહયોગ આપવા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા તથા સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે પોરબંદર રોણા વાડીની બાજુમાં જે આપણે સસ્તા ભાડાની ચાલ તરીકે જાણીતી છે તે આવેલી છે આશરે થી નેવું વર્ષ થયા છે એકાદ વખત રિપેરિંગ કામ મને એમ છે કરેલ છે આજેની રિપેરિંગનું કામ અમે ચાલુ કર્યું છે બધા બ્લોકના બારી દરવાજાને જે કંઈ ખરાબ હોય રિપેર કરવાના અથવા નવા નાખી દેવાના ભૂગર્ભગટરના કનેક્શન વચ્ચેનો રસ્તો એનો અને સીડી રૂમ નવા સીડી બધી નવી સોલાર સોલાર ફિટિંગ એટલે કોમન લાઇફનું બિલ એ લોકોને ના આવે અને બધા બે બિલ્ડિંગને કલર આ બધાનું કામ ચાલુ કર્યું છે સ્વાભાવિક છે હજી આમાજનવાળીનું કામ પૂરું થયું છે એમાં પણ થોડી પૈસાની ઘટ છે આના માટે જરૂર હોય જ તો દાતાઓને મારી નમ્ર અપીલ છે જેને જે સગવડ હોય એ પ્રમાણે માજનનો પ્રોન્ટેક કરે અથવા અમને આવી જશું એટલી દાનનીઓલી કરે તો કામ વ્યવસ્થિત થઈ જાય પિસ્તાલીસ બ્લોક છે આપણા એમાં પચીસ ત્રીસ જણા અત્યારે રહે છે અને બધાની પરિસ્થિતિ આપ ત્યાં જોઈ શકો છો કે એકદમ નબળા વર્ગના છે એટલે પોતાની રીતે કંઈ કરી શકાય એમ નથી કોમન લાઈક પણ નથી કરતા એટલા માટે જ આપણે આ બધું કરીએ છીએ ઉલ્લેખનીય છે કે આ ચાલ પણ નેવું વર્ષ જૂની છે અને હાલ જર્જરી સ્થિતિ છે અને અહીં જ્ઞાતિના નબળા વર્ગના લોકો જ વસવાટ કરે છે ત્યારે મહાજન દ્વારા તેઓના રહેઠાણના નવીનીકરણનું બીડું આપ્યું છે ત્યારે જ્ઞાતિના સદ્ધર લોકો પણ આ કામમાં સહભાગી બને તો વહેલી તકે કામગીરી પૂર્ણ થશે જો કે જે રીતે મહાજન દ્વારા પ્રમુખ સંજયભાઈ કાર્યાના નેતૃત્વમાં અને સેક્રેટરી રાજેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જ્ઞાતિની બે મુખ્ય ગણાતી નવીનીકરણમાં જે રીતે પોરબંદરની સરકારી હોસ્પિટલ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોસ્પિટલના ક્લિનિક સાયકોલોજીસ્ટ દ્વારા લીરબાઈ પાર્ક ખાતે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર ખાતે કાર્યરત ભાવસેજ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર એ વી તિવારીના માર્ગદર્શન હેઠળ એનએમએચપી વિભાગના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલબેન મોઢા દ્વારા લીરબાઈ પાર્ક ખાતે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ચોત્રીસ જેટલા લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય અને ટીડી માણસ વિશે માહિતી આપવામાં આવી હતી અને આઈસીનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં બાળકો માટે કરાટે કેમ્પનું આયોજન કરાયું હતું એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડમી તથા દ્વારા થયેલા આયોજનમાં દિલ ધડક કરાટેનું ડેમોનસ્ટ્રેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું પોરબંદરમાં કરાટેડો એસોસિયશન પોરબંદરના પ્રેસિડેન્ટ અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ ના સ્થાપક કરાટે એક્સપર્ટ કેતન કોટિયાના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું હતું જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર ઇક્વેલેવના બાળકો માટે કરાટે વર્ગો નિષ્ણાંત કરાટે કોચના માર્ગદર્શનમાં ચલાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં ઇન્ડિયન કોસ્ટ ના પરિવારના બાળકોએ કરાટે સ્પોર્ટ્સ અને ટ્રેડિશનલ કરાટેની પારંગત ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી આ કેમ્પમાં કરાટે ડો એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા સેક્રેટરી સેન્સાઈ સુરજ મસાણી વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતીવરશ અને ઇન્સ્ટ્રક્ટર સેન્સાઈ મિલાપ લોઢારીનું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એકેડેમી અને વિદ્યાર્થીઓ દ્વારા કરાટેનું દિલધડક ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી હજારો વાવેતર થયું છે ચણા જીરું ઘઉં ધાણા અને ડુંગળીના રવિ પાકનું આ વાવેતર થયું છે જેને લઈને ચારો તરફ હરિયાળી જોવા મળી રહી છે જોકે શિયાળો બરાબર જામ્યો ન હોવાથી અનેક સ્થળોએ ખેડૂતો નિરાશ જોવા મળે છે આ વર્ષે ખેડૂતોને ચોમાસાની અંદર સારો પાક મગફળીનો થયો છે ભાવ પણ સરકારે સારા ખેડૂતોને મળ્યા છે એમાં ખેડૂતો આનંદ મળશે પરંતુ શિયાળુ પાકની અંદર ખેડૂતોને મોટી નુકસાની છે વાવેતર ત્રીસ હજાર હેક્ટરથી ઉપરનું જિલ્લાની અંદર વાવેતર ચણાનું છે સિત્તાલીસ હજાર હેક્ટરથી ઉપરનું વાવેતર જીરાનું છે ધાણા અને આવે છે અને જુવાર ને નાનો મોટો પાક પણ કરેલો છે પરંતુ આ વર્ષે જે ઉગાવવો બહુ સરસ મજાનો હતો બધા પાકનો ઉગાવો સારો હતો પરંતુ જે આ દરેક મોસમ છે શિયાળુ પાક ઉનાળુ પાક અને ચોમાસુ પાક એ ઋતુ ઉપર હોય છે શિયાળા ને અંદર જો ઠંડી ન હોય તો શિયાળુ પાક બરોબર ન થાય ઉનાળુ અંદર જો તડકો ન પડે તો ઉનાળુ પાક ન થાય અને ચોમાસાની અંદર મિશ્ર ઋતુ ન હોય ઉનાળો અને ઠંડક તો પણ એ મગફળી બરોબર ન પાકે એટલે આ વખત છે એ અંદર વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેલું એ છે પરંતુ જે ઋતુ શરૂઆતની અંદર બરોબર ન રહેતા ઠંડી ન પડતા આ જીરાની અંદર રોગચાળો આવ્યો છે અને ધાણા અંદર પણ સુકારાનો રોગ આવ્યો છે ધાણા ક્યાંય એક સોડવો મોટો થઈ ગયો હોય તો બીજો છોડવો નાનો થયો છે જેથી કરી અને પુષ્કળ પ્રમાણની અંદર આ પાકની અંદર નુકસાન છે જેના હિસાબે વાવેતર થયું છે જેના હિસાબે પાક પણ નિષ્ફળ થશે અને ઉત્પાદનમાં પણ ખામી આવશે મોટી ખામી આવશે જે ધારું એ પ્રમાણે ઉત્પાદન પણ નહીં થાય ઘઉંની અંદર ક્યારેય રોગ ન આવતો પરંતુ આ સાલ ઘઉંની અંદર લોહીની અંદર પણ ઈયર પડી છે આવો આવો રોગ ઘઉંની અંદર પણ આવ્યો છે એટલે દરેક પાકની અંદર જે ઠંડક ને જે ઋતુ જોતી હતી ઋતુ ન આવવાથી

એનઆરઆઈ જે સાજી આયુષ્ય સો વર્ષ પૂર્ણ થયું હતું જેને લઈને તેમના દ્વારા મકર સંક્રાંતિના પર્વ પર સમસ્ત ગામ માટે મહાપ્રસાદી અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની અંદર જેસાજી કરણાજી જેઓના સો વર્ષ પૂર્ણ થયેલ છે અને તે નિમિત્તે તે લોકોએ ગામનું જમણવાર રાખ્યું છે અને તેમાં એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે જેમાં ગામના લોકો છે તે ખૂબ સારી રીતે ઉત્સાહિત રીતે તેમાં ભાગ લે છે અને બ્લડ કેમ્પ પણ ખૂબ સારામાં સારો ચાલી રહ્યો છે અત્યારે પચાસ બોટલની ઉપર થયા છે અને ગામનું જમણવાર પણ ખૂબ સારો લોકો આવે છે અને આ બ્લડ કેમ્પ છે જમાવાર તો બરોબર છે ઘણી જગ્યાએ થતા હોય પણ સાથે સાથે એ લોકોને એ વિચાર આવ્યો છે કે આપણે બ્લડ કેમ્પનું કોઈ એક આયોજન કરવું જોઈએ જેથી કરી અને જે લોકો થિલેસેનિયાના બાળકો છે અથવા તો અન્ય કોઈ બીમારી છે જે લોકોને બ્લડની ખૂબ જરૂર હોય છે અત્યારે દવાખાનાની અંદર અથવા તો બ્લડ કેમ્પની અંદર બ્લડ બેંકની અંદર બ્લડની ખૂબ ખૂણો હોય છે એટલે આ કાર્ય છે તે ખૂબ સારું છે અને હરેક આયોજન આવું થતું હોય ત્યાં બ્લડ કેમ્પ ખાસ કરીને રાખવો જોઈએ થોડી વધારે પણ બ્લડ છે તે બાળકો ને મૂલ્યે પતંગ સહિતના રમકડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ગૌશાળામાં પણ મોટી રકમ અર્પણ કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પોરબંદરમાં કોળી સમાજના આરાધ્ય માધાંત દેવોનો પ્રાગટી મહોત્સવ હિન્દુ સંગઠનોએ આપ્યું સુરક્ષા કવચ પોરબંદરમાં સસ્તા અનાજનું વિતરણ ન થતાં અનેક લોકોને મુશ્કેલી મકર સંક્રાંતિના તહેવાર પર લોકોમાં રોષ શિયાળુ મબલખ વાવેતર ચારે તરફ આંખો ઠંડક આપતી હરિયાળી છવાય મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર